હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપી એન્ડ વ્લોગ. આજે આપણે બનાવીશું ટાકોસ. આ ટાકોસમાં આપણે કોઈ પણ જાતનો મેંદાનો ઉપયોગ નથી કરતા, આપણે ઘઉંની રોટલીના જ લોટના જ આપણે ટાકોસ બનાવીશું. તો શરૂ કરીએ. સૌ પ્રથમ મેં એક પારું તેલ લઈ લીધું છે. તે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું જીરું એડ કરીશું. તે જીરું ફૂટવા લાગે ત્યારબાદ એમાં થોડીક હિંગ અને ચપટીથી થોડીક હળદર એડ કરીશું. હવે મેં મીડિયમ સાઇઝની બે ડુંગળી લઈ લીધી છે, આવી રીતના કટ કરી લીધી છે, તે એડ કરીશું. તમે નાની નાના કટકા પણ કરી શકો ફ્રેન્ડ્સને, આ રીતના પણ કરી શકો. આ ડુંગળીને આપણે 4-5 મિનિટ ચડવા દેવાની છે. તેનો કલર થોડો થોડો બ્રાઉન થઈ જાય, એકદમ નથી ચડવા દેવાની, થોડી કડક રાખવાની છે. ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ અને ટામેટાં એડ કરી દેશું અને એને પણ 1-2 મિનિટ માટે જ ચડવા દેશું. સેજ સેજ કડક જ રાખીશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બીજા મસાલા પણ એડ કરી દેશું. ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું અને ચટણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી દેશું. આ મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ થોડોક એડ કરેલો છે અને હવે મેં બે મીડિયમ સાઇઝના બટેટા બાફી લીધા હતા ફ્રેન્ડ્સ, તે એડ કરી દેશું. મેં બાફાટાને તેમાં મીઠું નાખી દીધું છે એટલે આપણે હવે મીઠું એડ કરવાની જરૂર નથી. હવે આપણે આને બરાબર મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે બીજી તરફ આપણે રોટલીનો લોટ બાંધી લીધો છે. હવે મેં રોટલીનો લોટ બાંધી લીધો છે. અગાઉ આપણે ઘઉંની રોટલી બનાવતા હોય તેનો જ આપણે ટાકોસ બનાવીશું, મેંદાનો ઉપયોગ નથી કરવાનો. આપણે જે રીતના આપણે રોટલી બનાવતા હોય તે જ સાઇઝની બનાવી છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. હવે આપણે તેને ગરમ લોઢીમાં શેકી લેવાની છે. બહુ વધારે નથી શેકવાની ફ્રેન્ડ્સ, જસ્ટ થોડી થોડી ગરમ થઈ જાય અને તેમાં સેજ ડિઝાઇન પડી જાય બંને બાજુ, તે રીતના જ આપણે શેકવાની છે. આ રીતના આપણે બંને રોટલીને શેકી લેશું. હવે આપણે મેં ટોમેટો કેચપ લીધું છે 2 ચમચી જેટલું અને આપણે તેમાં ચીલી સોસ એડ કરીશું. તે એકદમ ઓપ્શનલ હોય છે ફ્રેન્ડ્સ, તમે તે ખાલી ટોમેટો કેચપ એડ કરો અથવા પીઝા સોસ એડ કરો તો પણ ચાલે. હવે આપણે ટાકોઝને ફિલિંગ ભરી લેશું. આપણે રોટલી તૈયાર જ છે, તેમાં આ રીતના આપણે સોસને લગાવી દેવાનો છે. જો તમે પીઝા સોસ લીધો હોય તો તે એડ કરી દેવાનો. હવે આપણે જે ફિલિંગ બનાવેલી છે ફ્રેન્ડ્સ, તેને આપણે એક સાઈડ જ ભરવાની છે અને એક સાઈડથી આપણે તેને વાળી દેશું. આપણે આ રીતના મિક્સ થઈ જાય. હવે આપણે તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરી દેશું. ચીઝથી ટાકોઝનો એકદમ અલગ જ ફ્લેવર આવશે અને એકદમ સ્વાદિષ્ટ બની જશે. આપણે આ રીતના બને એને બનાવી લેવાના છે. અને હવે આપણે તેને થોડું થોડું તેલ નાખવાનું છે, બહુ વધારે પણ તળવાના નથી, એકદમ સહેજ સહેજ જ તેલ નાખવાનું છે. અને લોઢી ઉપર આપણે એકદમ લો ફ્લેમ ઉપર રાખીશું, બહુ હાઈ ફ્લેમ ઉપર નહીં રાખવાનું, નહીં તો ડિઝાઇન પડી જશે પણ કડક નહીં થાય, એકદમ ક્રિસ્પી થશે આપણે લો ફ્લેમ ઉપર કરીએ એટલે. હવે આપણે ઉપર પણ થોડું થોડું તેલ લગાવી દેશું. તમે તેલની જગ્યાએ જો બટર યુઝ કરો તો પણ ચાલે, બટરથી પણ સ્વાદ એકદમ સ્વાદિષ્ટ જ બને છે. હવે આપણે આને આ રીતના બીજી તરફ વાળી લેશું. આપણે આને માત્ર 2 વાર જ આપણે 1 જ વાર પલટાવવાનું છે, વધીને 2 વાર પણ નહીં. હવે આ રીતના થઈ જાય ફ્રેન્ડ્સ, 3-4 મિનિટ ઓછામાં ઓછી લાગશે તને ક્રિસ્પી થવા માટે. હવે આપણે 1 મિનિટ માટે આ રીતના રાખીને પણ શેકી લેવાનો છે. તો તૈયાર છે આપણો રોટીનો ટાકોઝ.